નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશનવાલા પરિવારમાં આપણે મોડલ પેપર એક લાવ્યા ત્યાં તમારી ભરપૂર કોમેન્ટ હતી કે સર આ પેપર ખૂબ જ સારું છે તો બીજું મોડલ પેપર આપો તો આ તમારા પ્રેક્ટિસ માટે બીજું મોડલ પેપર લઈને એજ્યુકેશનવાલાની ટીમ આવી ગઈ છે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો નજીકમાં જે બે લાઇકોન આવે છે ત્યાં ઓલ પ્રેસ કરી દો જેથી આગળના જે સાત દિવસમાં મોડલ પેપર આવશે તેનો પણ તમે લાભ મેળવી શકો તો ચાલો શરૂ કરીએ આશરે અઢીસો થી ત્રણસો શબ્દોમાં નિબંધ લખો બે માંથી કોઈ એક નિબંધ લખવાનો છે અને વીસ ગુણ છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મનુષ્યની સર્જનશીલતા પર થનારા અસરનું સ્વરૂપ અને પરિણામો લખો અથવા તો બીજો નિબંધ છે જો હું શિક્ષણ મંત્રી એટલે કે શિક્ષણ પ્રધાન હોય તો તો આપણે લગભગ વીસથી પણ વધારે નિબંધ અપલોડ કરી દીધા છે અને અજીતા સાત દિવસમાં આપણે વધુ વિડીયો પણ અપલોડ કરીશું જે તમામની પ્લેલિસ્ટ ઉપર આઈ બટનમાં પણ તમને મળી જશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને એ બધી લિંક મળી જશે તો એ વીસે વીસ નિબંધ વીસ પ્લસ નિબંધ તમારા માટે ખૂબ જ આઈએમપી છે આ બધા જ નિબંધ શિક્ષણને લગતા નિબંધ છે તો અવશ્ય પૂછાઈ શકે તેવા છે તો આ પ્લે લિસ્ટને તમારા મિત્રો સાથે શેર કરી દેજો આ પ્લે લિસ્ટ તમે અમારી સાથે જ શેર કરો અમારા નંબર બોતેર બે સિત્તેર નેવ્યાશી આઠ નેવ્યાશી આ પ્લેલિસ્ટ કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં ક્લિક કરી અને ત્યારબાદ શેર બટન પર ક્લિક કરી અને આ પ્લેલિસ્ટ અમારી સાથે શેર કરી દો જેથી પરીક્ષા સમયે તમારે આ નિબંધ સર્ચ કરવા જવા ન પડે ત્યારબાદ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર બે સંક્ષેપ્તિકરણ તો જે ફકરો આપ્યો હોય તેનું વન થડ કરવાનું હોય છે અને આપણા માટે બે સંક્ષેપ્તિકરણ આપ્યા હશે અને બંને સંક્ષેપ્તિકરણ ફરજિયાત હશે તો બંને ફકરા તમે રીડ કરી શકો છો આ બંને ફકરા એ તમે રીડ કરી અને વન થડ કરવાની ટ્રાય કરજો આ વિડીયોની પીડીએફ ફાઇલ તમને આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે તો ટેલિગ્રામ ચેનલમાં અવશ્ય જોડાઈ જશો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યારબાદ આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર ત્રણ આશરે સો શબ્દોમાં પત્ર લેખન કરો અને બંને ફરજિયાત હશે વીસ ગુણમાં તમારા ગામમાં બસ નિયમિત આવે તે માટે તાલુકા બસ ડેપોને મેનેજરને વિનંતી કરતો પત્ર અને તમારો નાનો ભાઈ ધોરણ બારની પરીક્ષા આપવાનો છે પરીક્ષાની પૂર્વ તૈયારી માટેના સૂચનો સાથે શુભેચ્છા પાઠવતો પત્ર તો આ બંને પત્રની લિંક પણ તમને આઈ બટનમાં અથવા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યારબાદ આપણે આગળ વધીએ તો આશરે બસો શબ્દોમાં ચર્ચાપત્ર લખવાનું છે અને બંને ફરજિયાત છે વીસ ગુણ છે ભારતની નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ સમગ્ર અર્થતંત્રને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે એ અંગેના તમારા નિરીક્ષણો વર્ણવતું ચર્ચાપત્ર કખગ સામયિકના તંત્રીને સંબોધીને લખો ત્યારબાદ બેરોજગારી શિક્ષણ પદ્ધતિના કારણ કે વસ્તી વિસ્ફોટના કારણે આ અંગેના તમારા વિચારો વર્ણવતું ચર્ચાપત્ર સ્થાનિક વર્તમાન પત્ર જમાવટના તંત્રીને સંબોધીને લખો તો આ બંને ચર્ચાપત્ર પણ તમને આપણી યુટ્યુબ ચેનલમાં જોવા મળી જશે ત્યારબાદ આપણે વાત કરીએ વ્યાકરણની તો વ્યાકરણની અંદર ટોટલ વીસ ગુણ છે રૂઢિપ્રયોગના અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરો સાતે વાહન ડૂબી જવા અને ગળામાં જોતરું ઘાલવું તો આ બંને જે રૂઢિપ્રયોગ છે તેના તમે અર્થ અમને વોટ્સએપમાં જણાવી શકો છો જો તમને આવડતા હોય તો તો અમારી સાથે શેર કરો બોતેર બે સિત્તેર નેવ્યાશી આઠ નેવ્યાશી આ અમારા વોટ્સએપ નંબર છે ત્યાં અવશ્ય શેર કરજો ત્યારબાદ આપણે વાત કરીએ કહેવતની તો કહેવતનો અર્થ આપો દીવા પાછળ અંધારું અને સળકે તેટલું સોનું નહીં તો આ બંનેના અર્થ પણ તમે અમને જણાવી શકો છો ત્યારબાદ સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ આપો પંચામૃત અને પત્રવ્યવહાર ત્યારબાદ નીચે આપેલ પંક્તિના છંદ ઓળખાવો સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ અન્યનું તો એક વાંકું આપના અઢાર દીપકના બે દીકરા ને અજવાસ એક કપૂત કાળું કરે બીજો દીય ઉજાસ ત્યારબાદ અલંકાર ઓળખાવાના છે તો અલંકારની અંદર મીઠા મધુ ને મીઠા મે હુલારે લોલ ત્યારબાદ આ ભ્રુએ એની નવલખ ધારે ત્યારબાદ શબ્દ સમૂહ ભાત વગેરેમાંથી વધારાનું તારવી કાઢેલું પાણી અને બીજું છે કાગળ કે ચોપડા વેચનાર ત્યારબાદ શબ્દોની જોડણી સુધારો તો અહીં છે આશીર્વાદ અને તસવીર ત્યારબાદ આઠમા પ્રશ્નની વાત કરીએ તો લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ કરો બધા માણસ સુખી હોતા નથી અને ભૂપત એક પ્રખ્યાત ડાકુ હતો ત્યારબાદ સંધિ જોડો કે છોડો જન અર્દન અને દિગીસ ત્યારબાદ વાક્ય રચના અંગે આપેલ સૂચના મુજબ ઉત્તર આપો નીચેના વાક્યનું કરમણીમાં રૂપાંતર કરો શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો અને ભાવે પ્રયોગ કરવાનો છે ગીલો બેઠો થઈ ગયો તો આ હતું મોડલ પેપર બે આ વિડીયોની પીડીએફ ફાઇલ તમને અમારા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ તમામ જવાબો તમે અમારી સાથે વોટ્સએપમાં શેર કરી શકો છો વોટ્સએપની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો હજુ પણ તમારે મોડલ પેપર થ્રી જોઈએ છે કે નહીં કોમેન્ટ કરી અને અવશ્ય જણાવો મળ્યા નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત